તો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને લઈ મોટા સમાચાર. સંદેશ ન્યૂઝ પાસે નવા પ્લાનની એક્સક્લુઝિવ બ્લુપ્રિન્ટ આવી છે. કુલ 55 એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે. હાલ 5 એકરમાં છે આશ્રમ રહેણાંક અને ઇમામ મંજિલ. હાલમાં રહેલી 20 બિલ્ડિંગ જાળવી રખાશે. 13 નવા બિલ્ડિંગ પણ બાંધવામાં આવશે. ગૌશાળા, સરદાર પટેલ ઓફિસનો પણ સમાવેશ કરાયો છે. કુટુંબ નિવાસ, જમુના કુટીરનો પણ સમાવેશ છે. આનંદ ભવન, ઇમામ મંઝિલનો પણ સમાવેશ. 3 બિલ્ડિંગનું રીપ્રોડક્શન કરાશે. દહેલા પુણે કેન્દ્ર, મ્યુઝિયમ અને 7 ઓરડીનું પણ રીપ્રોડક્શન કરાશે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની આખી જે બ્લુપ્રિન્ટ છે તેનો એક્સક્લુઝિવ પ્લાન સંદેશ ન્યૂઝ પાસે છે. કઈ રીતે આખો આશ્રમનો વિસ્તાર છે તે ડેવલપ થશે તેની તૈયારી થઈ ચૂકી છે. હાલ 5 એકરમાં જે જગ્યાઓ છે તેની આજુબાજુમાં જે નવી બિલ્ડિંગો છે તે પણ બાંધવામાં આવશે. 13 નવી બિલ્ડિંગ ઊભી કરાશે તેવી પણ જાણકારી આપ જોઈ શકો છો. આ બ્લુપ્રિન્ટ થકી 13 નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. સાથે સાથે અલગ અલગ કુટુંબ નિવાસ, જમુના કુટીરનો પણ સમાવેશ છે. ગૌશાળા, સરદાર પટેલ ઓફિસનો પણ તેમાં સમાવેશ રહેશે. આખું આ જે વિસ્તાર છે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેની આ બ્લુપ્રિન્ટના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા આનંદ ભવન, ઇમામ મંજિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને 13 બિલ્ડિંગ તો બનશે, સાથે સાથે 3 એવી બિલ્ડિંગ છે જેનું રીપ્રોડક્શન કરવામાં આવશે.